નમસ્કાર દર્શક મિત્રો, અતિથિ કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, અતિથિ કાર્યક્રમ એટલે કે એવો કાર્યક્રમ કે જેમાં વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરીએ છીએ અને તેમની સાથે વાતો કરીએ છીએ અંતરંગ. દર્શક મિત્રો, એવા વિશિષ્ટ વ્યક્તિત્વ કે જેમની વાતો સાંભળવાની આપને પણ ઈચ્છા હોય છે અને અમને પણ. આજે અમારી સાથે અતિથિ કાર્યક્રમમાં હાજર છે એવા વિશિષ્ટ વ્યક્તિત્વ ડૉક્ટર પ્રવીણ તોગડિયા. આઈ થિંક નામ જ કાફી છે તેમના પરિચય માટે. વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ સાહેબ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. સૌથી પહેલાં તો સ્વાભાવિક છે, અત્યારે ઇન્ટરવ્યૂ ચાલતો હોય એક જ ઇસ્યુ અને તે છે હિન્દુ આતંકવાદ. શું છે વિશેષ ટિપ્પણી પ્રવીણજીના અંદાજમાં? દુનિયામાં આતંકવાદ એક જ છે, જે આતંકવાદની એક વિચારધારા છે અને વિચારધારાનો આધાર મજહબ છે અને એ મજહબનું નામ છે ઇસ્લામ. આ ઇસ્લામિક જેહાદી આતંકવાદ છે અને આ આતંકવાદ માત્ર ભારત પર તો સીમિત નથી, દુનિયામાં જ્યાં જ્યાં મુસલમાન નથી અથવા ગેર મુસલમાન છે એવા દુનિયાના ખ્રિસ્તીઓ સામે એ ઇંગ્લેન્ડ, અમેરિકા અને યુરોપમાં છે, દુનિયાના યહૂદીઓ સામે એ ઇઝરાયલમાં છે, દુનિયાના બુદ્ધો સામે એ ચીનમાં છે અને દુનિયાના હિન્દુઓ સામે એ ભારતમાં છે. એટલે દુનિયામાં એકમાત્ર આતંકવાદ છે એનું નામ છે ઇસ્લામિક જેહાદી આતંકવાદ. બાકી બધા જ, કોઈ ક્રિશ્ચિયન હશે, જ્યુસ હશે, બૌદ્ધ હશે, હિન્દુ હશે, એ જેહાદી આતંકવાદને કારણે પીડિત છે અર્થાત એનો ભોગ બનેલા છે. મીન્સ ક્લિયર કટ આપનું કહેવું છે કે જે પ્રમાણે ક્યાંક આક્ષેપો થઈ રહ્યા છે, કારણ કે પ્રજ્ઞાદેવીજીના જ્યારે એરેસ્ટ કરવામાં આવ્યા ત્યારે સ્ટેન્ડ વારે વારે બદલાતું જતું હતું, ચાહે વિશ્વ હિન્દુ પરિષદનું સ્ટેન્ડ હોય કે પછી ડૉક્ટર પ્રવીણ તોગડિયાનું સ્ટેન્ડ હોય. જરૂર હતી ત્યારે કોઈ સામે ના આવ્યા, પછી જ્યારે લાગ્યું કે ધીરે ધીરે આ કેસમાં ક્યાંક હવે બોલવા જેવું છે ત્યારે ડે બાય ડે અલગ અલગ નેતાઓના, હિન્દુ નેતાઓના સ્ટેટમેન્ટ ચાલુ થયા. ક્યાંક મામલો ત્યાં વધારે ટ્વિસ્ટ થયું માનો છો? મારી દ્રષ્ટિએ માલેગાંવની ઘટના હવે ભૂતકાળનો મુદ્દો બની ગયો છે. આજનો મુદ્દો મુંબઈની ઘટના અને મુંબઈમાં જે રીતે ઇસ્લામિક જેહાદી આતંકવાદીઓએ નિશાનો બનાવ્યો અને જે પ્રકારે મુંબઈને લગભગ 40 કલાક બાનમાં લીધું, આ મહત્વનું છે. અને મુંબઈની ઘટના પછી બધાના લોકોના ધ્યાનમાં એક વાત આ આવી કે જ્યારે બેંગ્લોરમાં બોમ્બ વિસ્ફોટ થયો, જયપુરમાં થયો, કર્ણાવતીમાં થયો, ત્યારે આખા દેશના લોકોની નજર ઇસ્લામિક જેહાદી આતંકવાદ પર પડી કે આખા દેશમાં જેહાદી આતંકવાદને ખતમ કરવો પડશે. એટલે દેશમાંથી અને મીડિયાનું દબાણ પણ સરકાર ઉપર થયું. જ્યારે સરકાર ઉપર ઇસ્લામિક જેહાદી આતંકવાદને ખતમ કરો, મોહમ્મદ અફઝલને ફાંસી આપો, પોટા જેવો કાયદો બનાવો, આવું જ્યારે દબાણ આવ્યું ત્યારે જેહાદીઓને બચાવવા માટે સરકારે માલેગાંવનું ભૂત હિન્દુના નામે ઊભું કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ એ ભૂત ચાલ્યું નહીં. અને જ્યારે દેશની સુરક્ષા એજન્સીઓ બધાનું ધ્યાન જેહાદીઓ તરફથી હટી ગયું ત્યારે જેહાદીઓને મુંબઈમાં હુમલો કરી કોન્સોલિડેટ કરીને મજબૂત બનવાની તક મળી. એટલે મુંબઈના હુમલાનું એક જ મૂલ્યાંકન કરું છું કે દેશનું બેંગ્લોર, જયપુર, કર્ણાવતી પછી ઇસ્લામિક જેહાદી આતંકવાદ તરફ ધ્યાન ખેંચાયું હતું, સરકારે ધ્યાન હટાવીને જેહાદીઓને બચાવી લીધા, એને કારણે મુંબઈ ઉપર હુમલો કરવાની જેહાદીઓને તક મળી. આટલું જ માલેગાંવનો સંદર્ભ છે. પ્રવીણભાઈ, આપ મુંબઈના બનાવોનો ખાસ ઉલ્લેખ કરો છો કે હવે ક્યાંક માલેગાંવનો બનાવ છે તે ભૂતકાળ થઈ ગયો છે, મુંબઈ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત હોવું જોઈએ, જે પ્રમાણે સુરક્ષા એજન્સીઓની ફેલિયર હતી તેની ઉપર વધારે ધ્યાન જવું જોઈએ, પરંતુ જે પ્રમાણે ક્યાંક મુત્સદ્દીગીરી વાપરીને યુપીએ ગવર્મેન્ટ પોતાના અલગ અલગ મિનિસ્ટર દ્વારા જે પ્રમાણે સ્ટેટમેન્ટ્સ અપાવે છે, ધીરે ધીરે એક માહોલ ઊભો કરી રહ્યા છે. એક તરફ પ્રણવ મુખર્જીનું એક જોરદાર ડાયનેમિક સ્ટેટમેન્ટ આવે છે, સાથે સાથે ક્યાંક બાકી મતદારોને પ્રોત્સાહન મળે પોતાની તરફ લુભાવવા માટે અલગ અલગ જાહેરાતો થાય છે પ્રાઇમ મિનિસ્ટર દ્વારા, ફાઇનાન્સ મિનિસ્ટર દ્વારા. ક્યાંક લાગે છે ખરું કે મુંબઈ કેસમાં જેટલો ગેઇન ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી અથવા તો હિન્દુ તરફી વિચારધારા ધરાવનારા લોકોને થવો જોઈએ, આ લોકો બદનામ થવા જોઈએ યુપીએ ગવર્મેન્ટ
તેની સામે ક્યાંક યુપી એ ગવર્મેન્ટ પોતે ગેઇન કરી રહી છે, ધીરે ધીરે વાળી રહી છે લાગે છે આપણે? હા, મુંબઈની હુમલાની ઘટનાને ભાજપનો ફાયદો કે કોંગ્રેસના નુકસાનના અર્થમાં જોનારા લોકો દેશહિતનો વિચાર નથી કરતા, એ સ્વાર્થી છે. એટલે આ મુદ્દાને ભાજપ કે કોંગ્રેસના અર્થમાં નહીં મૂલવવો જોઈએ, આ મુદ્દાને એ અર્થમાં મૂલવવો જોઈએ કે આ હુમલો મુંબઈ પર નથી, હુમલો મુંબઈમાં થયો અને મુંબઈ પર નથી. હા, આ હુમલો મુંબઈ પર નથી, આ હુમલો દેશના અર્થતંત્ર પર છે. નવેમ્બર મહિનામાં અમેરિકાનું અર્થતંત્ર નબળું પડ્યું, 1.5 લાખ લોકોની નોકરી જતી રહી. જ્યારે અર્થતંત્ર નબળું પડે છે ત્યારે અહીંયા ધંધુકામાં ઘઉં ઉગાડનારા ખેડૂતોના ઘઉં કોઈ ખરીદતું નથી, મજૂરને મજૂરી મળતી નથી, નોકરને કામ મળતું નથી, વેપારનો વેપાર નથી ચાલતો અને ઉદ્યોગપતિનો ઉદ્યોગ નથી ચાલતો. મુંબઈ ઉપરનો હુમલો એ દેશના અર્થતંત્રને નબળું બનાવીને સંપૂર્ણ દેશને બેરોજગાર કરવાની યોજના હતી. મને એમ લાગે કે હુમલો મુંબઈમાં થયો છે, મને ધંધુકામાં શું ફેર પડે છે, રાજકોટમાં શું ફેર પડે છે, મને મહેસાણામાં શું ફેર પડે છે, મને ફેર પડે છે. જ્યારે મુંબઈના હુમલાને કારણે દેશનું અર્થતંત્ર પ્રભાવિત થાય છે ત્યારે ધંધુકાય પ્રભાવિત થાય છે, રાજકોટ પ્રભાવિત થાય છે, મહેસાણા પ્રભાવિત થાય છે, વાપી પ્રભાવિત થાય છે અને સંપૂર્ણ દેશ પ્રભાવિત થાય છે. એટલે આપણે મુંબઈની ઘટનાનું મૂલ્યાંકન કોંગ્રેસ અને ભાજપના ફાયદા નુકસાનમાં નહીં, પણ આ હુમલો દેશના અર્થતંત્ર ઉપર છે. આતંકવાદીઓની નિશાન આપણા છાતી ઉપર નહોતું, આપણા પેટ ઉપર હતું. ગોળી છાતી પર મારી હતી પણ આપણા પેટમાં રોટલી ન જાયની વ્યવસ્થા કરી છે. એમનો નિશાનો આપણા માથા ઉપર નહોતો, આપણા રોટલા ઉપર હતો. અને આ દેશના લોકોએ સમજી જવાની જરૂર છે કે આતંકવાદીની લડાઈ દેશના બધા લોકોને ભૂખે મારવાની છે, અને આપણે જો ભૂખે ન મરવું હોય તો કોંગ્રેસ ભાજપનો ઝઘડો છોડીને જેહાદી આતંકવાદને ખતમ કરવા માટે આપણે ભેગા થઈને લડવું જોઈએ. જેહાદી આતંકવાદને ખતમ કરવા માટે સ્પેશિયલ સજેશન્સ પણ, કારણ કે આપના દ્વારા પોલિટિકલ સજેશન પણ આપની સાથે કનેક્ટેડ પોલિટિકલ પાર્ટીઝને ભૂતકાળમાં પણ આપ આપતા રહ્યા છો, માર્ગદર્શન આપતા રહ્યા છો. શું લાગે છે કે આવનારા દિવસોમાં ક્યાંક જે પ્રમાણે ફેડરલ એજન્સીની વાત ચાલી રહી છે, કેવા સ્ટેપ્સ આપને લાગે છે મિસ્ટર પ્રવીણ તોગડિયાને કે આ વસ્તુ કરવાથી, આ સ્ટેપ્સ લેવાથી આ દેશમાંથી જેહાદી આતંકવાદીઓનો સફાયો કરી શકાય? જેહાદી આતંકવાદ ના બે ભાગ છે, એક આતંકવાદ, એક જેહાદી આતંક. આતંકવાદ અર્થાત 5 લોકો બંદૂક લઈને 1K-47 લઈને મારવા નીકળે, શું કામ? એ ગાંડા થઈ ગયા છે, જે અમેરિકામાં કરે છે. જો 5 લોકો ગાંડા થઈને કોઈને મારવા નીકળે એને પોલીસ કંટ્રોલ કરી શકે, પરંતુ આ 5 લોકો ગાંડા થઈને જ નીકળ્યા, એને કોઈ વિચારધારાએ પ્રેરિત કર્યા છે, એને કોઈ વિચારધારાએ કહ્યું છે કે ક્રુઝેડ, જિયોનિસ્ટ અને હિન્દુ તમારા દુશ્મનો છે, એની સામે તમારે લડવું છે. આવા આતંકવાદને પોલીસ દુનિયામાં ક્યાંય કંટ્રોલ ન કરી શકે. આ વૈચારિક આતંકવાદ છે, તમારે એની સામે વૈચારિક લડાઈ લડવી પડે. પ્રણભાઈ અહીંયા રોકેશ. દર્શક મિત્રો, સમય થયો છે એક વિરામનો, પરંતુ વૈચારિક આતંકવાદની વાતને આગળ વધારીશું એક નાનકડા બ્રેક બાદ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. વાત કર્યા છે આપણે ડોક્ટર પ્રવીણ તોગડિયા સાથે. પ્રવીણજી, બ્રેક પહેલા આપે કીધું કે વૈચારિક આતંકવાદને ક્યાંક ખતમ કરવાની જરૂર છે, પરંતુ આ વૈચારિક આતંકવાદનો આક્ષેપ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથેની બધી જ ભગીની સંસ્થાઓ પર ભૂતકાળમાં થયેલો છે, ચાહે તે ડાંગમાં ખ્રિસ્તીઓ પર હુમલા થયા હોય કે પછી ઓરિસ્સામાં. તો ત્યારે તે થયેલા હુમલાઓને, ખ્રિસ્તીઓ પરના હુમલાને આપ જસ્ટિફાય કરો છો અને જે મુસ્લિમને આપ વૈચારિક આતંકવાદી કહો છો. ઇસ્લામિક જેહાદી આતંકવાદ સાથે દુનિયાની કોઈ પણ નાની મોટી ઘટનાને તમે તુલના કરો, એ રામ અને રાવણની તુલના કરવા જેવી છે. એટલે એ વધારે પ્રમાણમાં છે, આ ક્યાંક ઓછું છે. કંસ અને કૃષ્ણની તરફ રાવણ રાક્ષસ હતો, રામ રાક્ષસ નહોતા. કંસ રાક્ષસ હતો, કૃષ્ણ રાક્ષસ નહોતા. એટલે જેહાદી આતંકવાદની તુલના બાકી કોઈ ઘટના સાથે કરવાનો અર્થ એવો છે કે આપણે બહુ ખોટી આર્ગ્યુમેન્ટ તરફ જઈ રહ્યા છે. પ્રશ્ન એ છે કે આ આતંકવાદનો એક વિચારધારા સાથે સંબંધ છે, એ વિચારધારાનું નામ છે જેહાદ. જેહાદ ઇસ્લામનો અનિવાર્ય હિસ્સો છે.
કોઈ મુસલમાન છે અને જિહાદમાં નથી માનતો તે મુસલમાન નથી, અને મુસલમાન છે તો જિહાદમાં માને છે, અને જિહાદમાં માનો છે એનો અર્થ કે દુનિયામાં કાફરને નહીં રહેવા દઉં, એની વિરુદ્ધ લડીશ, એમને મારી નાખીશ, અને એના મારતા મારતા મરીશ તો મને સ્વર્ગમાં 72 હુરે મળશે. આવો જે વૈચારિક આતંકવાદ છે, જ્યાં સુધી આપણે આ આતંકવાદનો મૂળ વિચાર છે એને ખતમ નહીં કરીએ ત્યાં સુધી આતંકવાદી પેદા થશે. હું એક બીજું ઉદાહરણ આપું. કર્ણાવતીમાં મચ્છર છે, તળાવ છે, તળાવમાં મચ્છર છે, મચ્છર તમને કરડે છે, મેલેરિયા થાય છે, હું તમને મેલેરિયાની ગોળી આપું છું, ખુશ થઈ જાઓ કે મેલેરિયા મટી ગયો. ત્યાં સુધીમાં મચ્છર બીજા 1000 લોકોને કરડે છે, 1000 લોકોને ગોળી આપો ત્યાં સુધી 1,00,000 લોકોને કરડે છે. કોની સામે લડવાનું છે? મેલેરિયાની ગોળી આપવાની છે કે મચ્છર ખતમ કરવાના છે? તમે આતંકવાદીને પકડવાના જેલમાં નાખવાના છે કે આતંકવાદી જે તળાવમાં પેદા થાય છે એ જિહાદનો વિચાર જે મદરસાની અંદર આપે છે અને મૌલવી આપે છે એને ખતમ કરવો છે? હિન્દુસ્તાનમાં મને એક વ્યક્તિને એક સરકાર બતાવો જે આતંકવાદની જનની, જેહાદની જનની, મદરસા, મુલ્લા મૌલવી, મસ્જિદ ને ખતમ કરે છે. તમારે મચ્છર મારવા નથી, એટલે મેલેરિયાની ગોળી દેવી છે. આતંકવાદ ક્યાંથી ખતમ થાય? આ દેશમાં આતંકવાદી આ દેશની સરકારો ખતમ કરવા માંગતી નથી, માત્ર આ દેશના નાગરિકોને મરવા દેવા માંગે છે. અને એ જ આતંકવાદ ખતમ કરવા માંગે છે, કઈશ, જે મદરસોને પ્રતિબંધ લગાવે, મુલ્લા મૌલવીએ જો જિહાદ શીખવાડે અને જેલમાં મોકલે, અને જે નેતા અને જે પક્ષા કરશે એ આતંકવાદ ખતમ કરવા માટે પ્રમાણિક છે. બાકી મગરના આંસુ વહાવશે અને આપણને મર્યા પછી 5,00,000 રૂપિયા આપીને પોતાની પબ્લિસિટી કરશે. પ્રવીણભાઈના મતે કઈ પોલિટિકલ પાર્ટી આતંકવાદનો સફાયો કરવા માટે સક્ષમ છે? મેં એક માપદંડ આપ્યો કે આતંકવાદને વિચાર સાથે સંબંધ છે. વિચારને ખતમ કરો તો આતંકવાદી પેદા નહીં થાય, પોલીસે પકડવો નહીં પડે. આ વિચારનું નામ છે જેહાદ. જેહાદ શીખવાડનારી સંસ્થા, મદરસા, તબલીગ જમાત, અહલે હદીસ, દાવત ઇસ્લામ, મૌલવી, મકલાબ અને મસ્જિદ, આને ઉપર જે પ્રતિબંધ લગાવે એ પક્ષને નેતા આતંકવાદ ખતમ કરવા માટે પ્રમાણિક છે. હું માનીશ, કોઈ પણ પક્ષને નેતા આવીને સાબિત કરે કે હું આ કરું છું, ભરોસો કરી શકું તમે આતંકવાદને ખતમ કરવા માટે પ્રમાણિક. ભૂતકાળના અનુભવ કેવા રહ્યા છે વિશ્વ હિન્દુ પરિષદના, કે જે પોલિટિકલ પાર્ટીઝ પર ક્યાંક વિશ્વાસ મૂક્યો હોય કે આ અમારી વિચારધારાને, અથવા તો વિચારધારા અમારી નહીં પરંતુ હિન્દુ રાષ્ટ્રના સન્માન માટે, હિન્દુ રાષ્ટ્રના રક્ષણ માટે આ પોલિટિકલ પાર્ટી અમને સપોર્ટ કરે તેવી છે, તેના જ કારણે ભૂતકાળમાં ઘણા બધા લાખો કરોડો વિશ્વ હિન્દુ પરિષદના સમર્થકોએ જે તે પોલિટિકલ પાર્ટીને સપોર્ટ આપ્યો હતો. ભૂતકાળના અનુભવના આધારે ક્યાંક હવે વલણ બદલાય તેવું લાગે છે? ભૂતકાળમાં શું થયું એનું મૂલ્યાંકન જરૂરી છે, ભવિષ્યમાં શું કરવું વધારે મહત્વનું છે. એટલે ભવિષ્યમાં જે રાજકીય પક્ષ જેહાદ શીખવાડનારા મદરસા ઉપર પ્રતિબંધ લગાવે અને આતંકવાદીઓનો જે સ્થાનિક ટેકો છે, લોકલ સપોર્ટ ખતમ કરે. તમે એમ માનો છો કે પાકિસ્તાનમાં 10 આતંકવાદીઓ આવીને મુંબઈ ઉપર હુમલો કર્યો? એને મોબાઈલ આપનારા કોઈ નહોતા, એને ખાવું આપનારા કોઈ નહોતા, એને રહેવું આપનારા કોઈ નહોતા, એને મદદ કરનારા નહોતા. પાકિસ્તાન 1,00,000 આતંકવાદી પેદા કરે પણ ભારતમાંથી એને એક વ્યક્તિ મદદ ન કરે તો દેશમાં એક પણ આતંકવાદી હુમલો ન થાય. યાદ રાખો, પાકિસ્તાનનો આતંકવાદમાં રોલ છે 50%. 50% રોલ છે કર્ણાવતીમાં પેદા થયેલા જેહાદીઓનો, મુંબઈમાં, ભરૂચમાં, કચ્છમાં, ઉત્તર પ્રદેશમાં. આ દેશમાં કઈ સરકારે દેશની અંદર ફેલાયેલા લાખો જિહાદીઓના ટેકેદારોને પકડવાનું કામ કર્યું છે? જે સરકાર એને પકડવાનું કામ કરે ને જે પક્ષ એને પકડવાનું કામ કરે એ પક્ષ દેશને આતંકવાદીથી સુરક્ષા આપશે એની પ્રશંસા કરીશું. ભૂતકાળમાં થયું છે એને યાદ રાખીને ભવિષ્યનો વિચાર કરવો વધારે મહત્વનો છે. પ્રવીણભાઈ, ફક્ત આતંકવાદીઓનો સફાયો કરે તેવી મંશા ધરાવતા, મદરેસાઓમાં ચાલતી દેશ વિરોધી પ્રવૃત્તિઓનો સફાયો કરે તેવા રાજકર્તાઓ, તેવી પોલિટિકલ પાર્ટી, તેવા રાજનેતાઓ, એ બધી વાત છોડીને ખરેખર વિશ્વ હિન્દુ પરિષદ, એટલે કે આપ જે પ્રમાણે બંધારણ બનાવ્યું છે કે ક્યાંક હિન્દુ રાષ્ટ્રની પરિકલ્પના સાથે ચાલતી આ એક સંસ્થા, જ્યાં હિન્દુઓને અન્યાય ન થાય, હિન્દુઓને અન્યાય થાય તો તેની સામે અવાજ ઉઠાવી શકે તેના માટેની એક બનાવેલી સંસ્થા, એવી સંસ્થાના કાર્યકર્તાઓની કાર્ય પદ્ધતિ સામે પણ જે પાર્ટી રોક લગાવતી હોય, જે નેતાઓ રોક લગાવતા હોય, તેના માટે કેવો વિચાર છે વિશ્વ હિન્દુ પરિષદ? એના માટે અશોકજી સિંગલ અહીંયા આવ્યા હતા અને એમણે જે કહેવાનું તે કહી દીધું, તમે બતાવી પણ દીધું, અને અમારા અધ્યક્ષે કહ્યા પછી મને લાગે છે કે મારે કશું જ કહેવાની જરૂર નથી.
અશોકજી સિંગલ આવ્યા હતા, ઘણી બધી આશા હતી કે પ્રવીણભાઈ તોગડિયા પણ કદાચ ગુજરાતમાં જેમનું જન્મસ્થળ છે, એમનું કર્મસ્થળ છે, લાખો કાર્યકર્તાઓની આંખો તરસતી હતી પ્રવીણભાઈ તોગડિયાના દર્શન માટે, ખાસ કરીને સ્પેસિફિક ઇસ્યુ માટે. પ્રવીણભાઈ તોગડિયાની ગેરહાજરી, ગેરહાજરી નહીં, હું આવ્યો જ તો ગુજરાતમાં, પણ અધ્યક્ષ બોલે એટલે વિશ્વંદો પરિષદ સંપૂર્ણ બોલે છે, અને એમણે જે કહેવાનું તે કહ્યું ને ગુજરાતના લોકોએ જોઈને સાંભળ્યું છે. પ્રવીણભાઈ, આવનારા દિવસોમાં વિશ્વ હિન્દુ પરિષદ આવે, કયા કયા કાર્યક્રમો આવવાના છે? એકમાત્ર અત્યારે કાર્યક્રમ છે. અમને એવું લાગે છે કે આ દેશમાં લાખો જેહાદીઓનું નેટવર્ક ફેલાયેલું છે. ભરૂચમાં પણ જેહાદી છે, કર્ણાવતીમાં પણ છે, મોડાસામાં પણ છે, કચ્છમાં પણ છે, રાજસ્થાનમાં છે, ઉત્તર પ્રદેશ બિહારમાં છે. આ બધા જેહાદી આતંકવાદીઓ એક પછી એક હુમલા કરવાનું શરૂ કરે તો દરેક ગામમાં મુંબઈ ઊભું થઈ જશે. એને કારણે આ દેશનું અર્થતંત્ર ખતમ થઈ જશે અને દેશના લોકો 16મી શતાબ્દીની ગરીબી સુધી જશે. આ જો ન થવા દેવું હોય તો કમસે કમ આતંકવાદને ખતમ કરો, અને આતંકવાદને ખતમ કરો અર્થાત પાકિસ્તાનથી આવનારા આતંકવાદીઓને લોકલ ટેકો આપનારા આ દેશમાં જે લાખો જેહાદીઓના ટેકેદારો છે એને ખુલ્લા પાડી. સ્પેસિફિક કાર્યક્રમ કયો રહેશે ને શું માર્ગદર્શન રહેશે તે વાત કરીશું એક નાના ગાભા. દર્શક મિત્રો, સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. વાત કર્યા છે આપણે વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય મહામંત્રી ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા સાથે. પ્રવીણજી, બ્રેક પહેલાં આપે વાત કરી તે પ્રમાણે જેહાદીઓને ખુલ્લા પાડવાના, આતંકવાદી પ્રવૃત્તિઓ કરનારા ઉપર અંકુશ લાવવા માટેના કાર્યક્રમો, સ્પેસિફિક જો ગાઈડલાઈન આપવામાં આવે તો કઈ હશે? અમે ફેબ્રુઆરી મહિનામાં આખા દેશના લાખો ગામોમાં અને શહેરોના મોહલ્લામાં એક જનજાગરણ અભિયાન ચલાવવાના છે. એ અભિયાનના કેન્દ્રમાં 3-4 વાતો હશે. પહેલી વાત હશે કે દેશના લોકોને સમજાવીશું કે હુમલો મુંબઈમાં થશે કે કર્ણાવતીમાં થશે, પણ દેશના અર્થતંત્ર ઉપર અસર થવાની છે, એટલે ગામડાના લોકોની રોજીરોટી ઉપર અસર થવાની છે. એટલે તમે એવું ન માનો કે કર્ણાવતીમાં હુમલો થવા મને શું થવાનું, આખો દેશ પ્રભાવિત થવાની એ પહેલી વાત સમજાવવાના છે. બીજી વાત સમજાવવાના છે, આ સામાન્ય આતંકવાદ નથી, આ મજહબી વિચાર ઇસ્લામ સાથે સંકળાયેલો છે, એટલે આતંકવાદને પોલીસ એકલો કંટ્રોલ નહીં કરી શકે. આને કંટ્રોલ કરવો હશે તો આ જે વિચારમાંથી આતંકવાદ થાય એ વિચારને ખતમ કરવો પડશે, અને ખતમ કરવો હશે તો આ વિચાર શીખવાડનારી સંસ્થાઓ, મદ્રેસા, મુલ્લા મૌલીઓ, એની ઉપર પ્રતિબંધ મૂકવો થશે. ત્રીજી વાત શીખવાડવાની છે, પાકિસ્તાન આતંકવાદી હુમલા કરવા મદદ કરી રહ્યું છે, પણ સ્થાનિક માણસની જ્યાં સુધી મદદ ન મળે ત્યાં સુધી એક પણ હુમલો થાય નહીં, અને સ્થાનિક માણસ જો મદદ ન કરે તો પાકિસ્તાની હુમલો ન કરે. એટલે જો આ દેશને આતંકવાદથી બચાવવું હોય તો દેશમાં જે આતંકવાદીના સ્થાનિક ટેકેદારો છે એને પકડીને જેલમાં પૂરવાનું કામ કરે. આ 3 મહત્વના મુદ્દા, આની સાથે મજબૂત કાયદો બનાવો, મોહમ્મદ અફઝલને ફાંસી દો, અને પાકિસ્તાન જો 42 આતંકવાદી યાદી છે એને સોંપે નહીં તો પાકિસ્તાન પર હુમલો કરો, આ મુદ્દા લઈને દેશવ્યાપી અભિયાન ચલાવાશે. આ અભિયાન કોઈ પાર્ટીની માટે નથી, કોઈ પાર્ટીની વિરુદ્ધમાં નથી, આ અભિયાન દેશના 100 કરોડ લોકોને રક્ષા આપી આતંકવાદને કારણે પ્રભાવિત થનારી એમની રોજીરોટી, નોકરી ટકાવવાનો વ્યવસ્થા છે. પ્રવીણભાઈ, એક અંકુરમાંથી વટવૃક્ષ બનાવવામાં ખૂબ જ મોટો ફાળો રહ્યો છે વિશ્વ હિન્દુ પરિષદે. ગુજરાતના બાપુનગર વિસ્તારમાંથી શરૂ કરેલું કાર્ય સમગ્ર હિન્દુસ્તાન અને વિશ્વના ખૂણે ખૂણામાં જ્યાં જ્યાં હિન્દુઓ વસે છે ત્યાં કાર્ય. ગુજરાત માટે સમય બહુ ઓછો ફાળવવા મળે છે, રંજ થાય છે, દુઃખ થાય છે, યાદ આવે છે? મારું સ્પષ્ટ માનવું છે, એકલું ગુજરાતને બચાવવાથી ગુજરાત પણ નહીં બચે, સંપૂર્ણ દેશ બચાવીશું તો ગુજરાત બચશે. અને ગુજરાતમાં 10 વર્ષ પહેલાં જે હિન્દુત્વનું વાતાવરણ ઊભું કર્યું હતું એવું લગભગ આગા દેશમાં ઊભું થઈ રહ્યું છે, એટલે મને સંતોષ છે કે સંપૂર્ણ દેશ હિન્દુ રાષ્ટ્ર બની જશે, અને ગુજરાત જે ભગવું આજે ગુજરાતના લોકો જોઈ રહ્યા છે થોડા વર્ષ પછી સંપૂર્ણ ભારત જોશે, આ સ્થિતિ કરી રહ્યું છે. એટલે ગુજરાતમાં સમય ઓછો આપવાનો કોઈ દુઃખ નથી, મને આનંદ છે કે સંપૂર્ણ ભારત ભગવું થઈ રહ્યું છે. જે પ્રમાણે નોર્મલી કોઈ પણ બેટ્સમેન ક્રિકેટર હોય છે તેની પોતાની એક યાદગાર ઇનિંગને લાઈફ ટાઈમ બધા લોકો યાદ કરતા હોય છે, અને અપેક્ષા પણ રાખતા હોય છે કે આવી ઇનિંગ બીજી વાર આવે જેને સક્સેસ અપાવે,
રામ મંદિરનું આંદોલન જે પીક પર પહોંચાડ્યું હતું, આપે આગેવાની લીધી હતી, આપે ફાળો ઘણો બધો હતો, રાધર કહી શકાય કે બ્લડ એન્ડ સ્વેટ આપે નાખી દીધું હતું. રામ મંદિરના આંદોલન સમયે એ જાગૃતિ, એ ચેતના, એ વાઇબ્રન્ટ, એ એ ક્યાંક હવે કંઈક ખાલી પો લાગે છે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓને. અને ક્યાંક એવો કોઈ ચામ આવતો નથી, એવો કોઈ સ્પેશિયલ કાર્યક્રમ નથી વિશ્વ હિન્દુ પરિષદ પાસે. વલણ ક્યાંય ઠંડુ થયું છે કે પછી વેઇટ એન્ડ વોચ છે? અમરનાથમાં શું થયું? રામ સેતુમાં શું થયું? અમરનાથમાં જમ્મુમાં શું દ્રશ્યો દેખાયા? અને હવે આતંકવાદના મુદ્દા ઉપર દેશમાં જે દ્રશ્ય દેખાશે, મને લાગે છે કે રામ મંદિર આંદોલન લોકો ફરીથી યાદ કરશે. અને રામ મંદિર આંદોલનથી મોટું જન આંદોલન જેહાદી આતંકવાદની વિરુદ્ધ ઊભું થશે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે ઈલું ઈલું આપનું હતું, હવે ક્યાં ઢીલું ઢીલું થયું છે કે ઈલું ઈલું કન્ટિન્યુ છે? ઈલું ઈલું ઢીલું ઢીલું બે ચાલતું છે, બે ભાઈઓ વચ્ચે ચાલતું હોય છે, બે ભાઈઓ વચ્ચે પણ ઠંડુ ગરમ ચાલતું હોય છે. સંસાર છે, સંબંધો વિચારના છે, સંબંધો હિન્દુત્વના છે. હિન્દુત્વની જે સાથે છે એની સાથે વિશ્વ હિન્દુ પરિષદ છે, બધા જ રહેવાના છે. દરેક વ્યક્તિએ સિદ્ધ કરવાનું છે કે હિન્દુત્વની સાથે છે એમના વ્યવહારથી. ઓકે ફાઇન. પ્રવીણભાઈ સમય ખૂબ જ ઓછો છે, છેલ્લો રેપિડ રાઉન્ડ છે. હું ઈચ્છા રાખીશ કે આ થોડા હટીને, નોર્મલી જે પ્રવીણભાઈ તીખા 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 તેવરવાળા દેખાતા હોય છે, પ્રવીણભાઈની સ્પીચની કોપી લગભગ પરિષદના અને હિન્દુત્વ વિચારધારી કટ્ટર વિચારધારાવાળા દરેકે દરેક કાર્યકર્તાઓ પણ આ જ ટોનમાં બોલતા હોય છે. પ્રવીણભાઈના આઈડિયલ સ્પીકર કોણ? મારો આઈડિયલ સ્પીકર તો કોઈ નથી, પણ મારો આદર્શ છે, આદર્શ ભગવાન શંકર છે, રામકૃષ્ણ છે અને વિષ્ણુગુપ્ત ચાણક્ય છે. ઓકે પ્રવીણભાઈને ફિલ્મોનો શોખ ખરો, સમય મળે છે? અત્યારે નહીં, પહેલાં જોતો હતો. છેલ્લું કયું ફિલ્મ જોઈ હતી? છેલ્લું જોયું યાદ નથી, પણ પહેલાં ફિલ્મ જોવાતી હતી. કયો ફેવરેટ હીરો કોણ છે આપનો? હીરો ફીરો એ બધું પાસ્ટ બધાય, હવે તો એક જ હીરો છે, મેં કહ્યું ભગવાન શંકર, રામકૃષ્ણ, વિષ્ણુગુપ્ત ચાણક્ય, બાકી બધા હીરો બહુ પાછળ જતા રહ્યા. ઓકે નેક્સ્ટ પોલિટિકલ જે પણ હવે ઇલેક્શન આવવાનું છે, પાર્લામેન્ટ ઇલેક્શન, શું આશા રાખો છો આપ કે ખાસ કરીને હિન્દુત્વના કયા કયા એજન્ડા પોલિટિકલ પાર્ટીઝ પોતાના મેનિફેસ્ટોમાં રાખે? સૌથી પહેલો એજન્ડા તો આ દેશને આતંકવાદને ખતમ કરવા માટે અમે જિહાદ શીખવાડનારા ઉપર, મદ્રસા ઉપર પ્રતિબંધ લગાવીશું, પોટાથી વધારે કાનૂન બનાવીશું અને મહંમદ અફઝલને ફાંસી આપીશું અને પાકિસ્તાનમાંથી આતંકવાદીઓ લાવીશું. બીજો બાંગ્લાદેશી ઘૂસપેઠિયા જે આતંકવાદ વધારવામાં મદદ કરે છે એને ખતમ કરીશું. અને કાશ્મીરની અંદર જે પાકિસ્તાની ઝંડા ફેલાવનારા છે એને અમે 370 કલમ હટાવીને નાબૂદ કરીશું. આ સહિત રામ મંદિર અને જે માગણી કરે એ જ મુદ્દા આવતી ચૂંટણીમાં હોવા જોઈએ. ફિલ્ડ વર્ક અને ખાસ કરીને પોલિટિકલ લીડર્સને બહુ જ અંગત રીતે આપ જાણો છો, બધા જ હિન્દુસ્તાનના અત્યારે જે એક્ટિવ પોલિટિશિયન્સ છે, આપના મત મુજબ હિન્દુસ્તાનની ટોપ પોસ્ટ પર બેસવા માટે એઝ અ પ્રાઇમ મિનિસ્ટર હુ ઇઝ ધ બેસ્ટ કેન્ડિડેટ? યોગ્ય સમય જણાવીશ, અત્યારે સમય યોગ્ય નથી. ફાઇન. અને અંતમાં અને અંતમાં મને ખ્યાલ છે કે આનો જવાબ એક સ્ટાન્ડર્ડ જ હશે, બિલકુલ ટ્રેડિશનલ હશે, પરંતુ પ્રવીણભાઈનું ડ્રીમ કયું? કન્યાકુમારીથી કંધાર અને યુરોપમાં કોસોવો છે ત્યાં સુધી હિન્દુ રાષ્ટ્ર બને. થેન્ક યુ વેરી મચ પ્રવીણભાઈ, ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આથી ખાસ મુલાકાત ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયા સાથેની. ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી આપ સૌ નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ.